સત્ય ભગવતી નામ પછી તમે કોઈ લ્યો, પછી તમે એને ખોડિયારના નામ રૂપ લ્યો, તમે એને મોગલ કયો, તમે એને પીછળ કયો, કબીર કુવા સભી કા એક હે પનિહારી અનેક, બર્તન સભી કે ન્યારે ભયે પણ પાણી સભી મે એક, એમ શક્તિ તત્વ છે માને. એટલે હું વંદન કરું છું કે અંધશ્રદ્ધા બિલકુલ ફેલાવાલી નહીં પાછું. એવું કે છે અમને બધા કહેતા હતા મિત્રો, આ બહુ મોટું અત્યારે જરૂરી છે. અને જેને ખોડિયારનું ચરણ લીધું, હું શરૂઆતમાં જ વાત કરી દો કે આજે હો વર્ષથી કે કદાચ 200 વર્ષથી કે 50 વર્ષથી આ વિજ્ઞાન જાથા વાળા ને બધા એમ કહેતા હશે કે અંધશ્રદ્ધા ન ફેલાવી જોઈએ, આમ ન કરવું જોઈએ. સારી વાત છે, એ કરવું, એ ફેલાવવું, એ વાત કરવી જ જોઈએ કે અંધશ્રદ્ધા ન ફેલાવાય. પણ આને આટલા વર્ષો કદાચ 100 વર્ષ થયા છે, વધી 200 થયા હોય, આલો ને અંગ્રેજો બુદ્ધિથી લઈ આવી તો કે અંધશ્રદ્ધા ન હોવી જોઈએ આવું. પણ આજથી વર્ષો પહેલા, 800 કે 900 વર્ષ પહેલા, રોહિશાળાના પાદરમાં હાથ બહેનો અને એક જ ભાઈ. અને બીજી વાતો તો આગળ કરશું, આ તો અંધશ્રદ્ધા ન ફેલાવી એ ઘણા એમ કે ને કે તમારો ધર્મ શું કરે છે, તો અમારો ધર્મ તો વર્ષો પહેલા અંધશ્રદ્ધા ન ફેલાય એનું કામ કરતો હતો, એટલે આ વાત કરું છું. અને એકનો એક ભાઈ મિહિર મેં રખ્યો અને એને સરપદંશ થાય, અને એમાં એકના એક ભાઈની લાશ પડી છે ભાઈ, અને ચારણની દીકરીઓ આવડ જોગડ તોગડ વીજભાઈ સાસાએ હોલ ખોડિયાર. આમ તો પહેલા જાનભાઈ નામ હતું, પછી ખોડિયાર નામ પડ્યું. આપ બધા જાણો છો, શરૂઆતમાં આ વાત એટલે કરું છું. આમ કરીને આમ ભેળિયાની આંચ હાથમાં લીધી અને કીધું, બેનું ચિંતા ના કરો, હું જાનભાઈ છું, આપણા ભાઈને તો આમ ભેળિયાનો છેડો ફરકાવું તો ઉભો કરી દઉં. અને તઈ આવડે કીધું મોટા બેને, ધીરી રે બેન ધીરી રે, ઘડી ખમી જા, કા કે આપણે ચારણની દીકરીઓ છીએ, એમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં આપણે જન્મ્યા હોય, આપણો ધર્મ છે એ તો બહુ પુરાનો ધર્મ છે. અત્યારે તું કે હું હાથ ફેરવી તો આપણો ભાઈ ઉભો થઈ જ જાય, એમાં બીજું આવે નહીં, આખું અસ્તિત્વ મદદ કરે. હા, એ પાકી વાત છે. પણ એમ હાથ ફેરવીને જો ઉભો કરી લઈને મેરેખિયાને, તો આગળ કળિયુગ આવે છે ને કોક એમ કહે કે તમારા ધર્મ વાળા એ તો અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કર્યું, તું હાથ ફેરવવા નામ કરવું, ભૂવા ધૂણાવવા, કે તો કે પાતાળ સુધી જડીબુટી લેવા જવું પડે, પણ એ લઈ આવો ત્યાં સુધી આપણા ભાઈને આપણાથી ઉભો ન કરાય. સાહેબ તમે કલ્પના કરો, એ વિદેશમાં, અત્યારની ભાષામાં વિદેશ પાતાળ એટલે કે અહીંયા આ દવા મળે છે તો કે એ મેડિકલમાંથી લઈ આવો, પણ એક વાર એને એ દવા પીવરાવીને પછી જ ઉભો કરાય. કાલે આગળ જતા કોઈ આપણા ધર્મને માનવા વાળાને એમ ન કે સાહેબ આ 900 વર્ષ પહેલા કામ અમારી ખોડિયારે ના આવડે કર્યું તું, ભલા માણસ શું વાત કરો. અને ઈ માએ ઈ ચીલો જે જીવતો રાખ્યો છે એનો મને આનંદ છે સાહેબ.